વચ્ચેનો ખૂણો શોધો તમારે સ્થાનાંતર ડી અને એફ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે પછી એવું કીધું છે તથા એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો તમારે પાછો બળનો ડી પરનો ઘટક મેળવવાનો છે પ્રક્ષેપ એટલે કે ઘટક શોધવાનો છે તમારે અહીંયા બળનો ઘટક શોધવાનો છે બરાબર તો સૌથી પહેલા તમને જે રકમમાં વેલ્યુ આપેલી છે એ લખી લઈએ તો તમને જુઓ સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ આપી દીધું છે ત્રણ આઈ કેરેટ વત્તા ચાર જે કેરેટ માઇનસ પાંચ કે કેરેટ બીજું સ્થાનાંતર તમને આપી દીધું છે ડી બરાબર પાંચ આઈ કેરેટ વત્તા ચાર જે કેરેટ વત્તા ત્રણ કે કેરેટ મારે શું શોધવાનું છે બંને વચ્ચેનો ખૂણો અને છેલ્લે એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે કે એફ કોસ થી શોધવાનું છે બરાબર ચલો તો હવે આપણી જોડે ઇક્વેશન છે ખૂણો શોધવા માટેનું તો તમને યાદ હોય તો આપણે એક ઇક્વેશન લખ્યું હતું સદીશ એ ડોટ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા બરાબર એના ઉપરથી હું ઠીટા મેળવી શકું કઈ રીતે તો હવે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદીશ એ ડોટ સદીશ બી છેદમાં એ બી હવે આ એ છે એની જગ્યાએ હું એફ અને ડી વાપરું તો કોસ ઠીટા ઇઝ ઇક્વલ ટુ સદીશ એફ ડોટ સદીશ ડી છેદમાં એફ ઇન્ટુ ડી ઉપર સદીશ છે અને નીચે એના મૂલ્યો છે તો સદીશ એફ અને સદીશ ડીની તો વેલ્યુ છે પણ એના મૂલ્યો નથી તો પરંતુ સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ ત્રણ આઈ કેરેટ વત્તા ચાર જે કેરેટ માઇનસ પાંચ કે કેરેટ મારે આનું મૂલ્ય શોધવાનું છે તો મોડ ઓફ સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ વરમૂળની અંદર ત્રણનો વર્ગ વધતા ચારનો વર્ગ વત્તા માઇનસ પાંચનો વર્ગ તો જોઈએ શું થાય છે તો ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ ને પ પાંચનો વર્ગ આવશે પચીસ તો ગણતરી મારીએ તો કેટલા થશે સોળ ને નવ પચીસ પચીસ વધતા પચીસ એટલે વરમૂળની અંદર પચાસ એકમ બરાબર એવી રીતે સદીશ ડી બરાબર તમારી જોડે છે પાંચ આઈ કેરેટ વધતા ચાર જે કેરેટ વધતા ત્રણ કે કેરેટ એનું પણ આપણે મૂલ્ય શોધીએ તો મોડ ઓફ સદીશ ડી ઇઝ ઇક્વલ ટુ વર્મૂળની અંદર પાંચનો વર્ગ વધતા ચારનો વર્ગ વધતા ત્રણ નો વર્ગ તો એની પણ ગણતરી મારીએ તો એ પણ કેટલું થશે વરમૂળની અંદર પચાસ એકમ આપણું સમીકરણ નંબર એક ચલો તો સમીકરણ એક પરથી કોસ ઠીટા ઇઝ ઇક્વલ ટુ સદીશ એફની વેલ્યુ છે આપણી જોડે થ્રી આઈ કેરેટ વધતા ફોર જે કેરેટ માઇનસ પાંચ કે કેરેટ ડોટ સદીશ ડીની વેલ્યુ છે આપણી જોડે પાંચ આઈ કેરેટ ચાર જે કેરેટ ત્રણ પચાસ ગુણ્યા શું કરવાનો ગુણાકાર ઝેડ નો ઝેડ ઘટક સાથે ગુણાકાર તો ત્રણ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પંદર આઈ ડોટ આઈ શું થાય વન થાય વત્તા ચાર ચાર એટલે કેટલા થશે સોળ જે ડોટ જે શું થાય વન વત્તા માઇનસ પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય માઇનસ પંદર છેદમાં રૂટ ફિફ્ટી રૂટ ફિફ્ટી તો કેટલા થશે ફિફ્ટી ચલો પંદર વત્તા સોળ માઇનસ પંદર પચાસ તો પ્લસ પંદર માઇનસ પંદર કેન્સલ એટલે સોળ છેદ પચાસ કોના બરાબર કોષ હવે આ બેનો આપણે ભાગાકાર કરીએ તો કોસ્ટીટા ઇઝ ઇક્વલ ટુ સોળ ભાગ્યા પચાસ કરીએ આપણે તો જોઈએ કેટલા થાય છે તો સોળ ભાગ્યા પચાસ એટલે આપણને કેટલા મળશે ઝીરો પોઈન્ટ બત્રીસ મળશે બરાબર તો તમે આ કહી શકો એફ અને ડી વચ્ચેનો ખૂણો ઝીરો પોઈન્ટ બત્રીસ ચલો હવે તમારે શું કરવાનું છે એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે તમારે શોધવાનું છે એફ કોસ ઠીટા હવે એફની વેલ્યુ છે કેટલી રૂટ પચાસ કોસ ઠીટાની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ બત્રીસ હવે રૂટ પચાસની વેલ્યુ જોઈએ શું થાય છે

જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર બે હવે જુઓ તમને શું કીધું છે કે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે બરાબર છે ઉદાહરણ નંબર બે તો કોઈ પણ વરસાદનું ટીપું છે આ માની લો કે વરસાદનું ટીપું છે તો વરસાદનું ટીપું જયારે નીચે આવે તો એ કોની મદદથી નીચે આવે તો કે ગુરુત્વાકર્ષણ બળની મદદથી નીચે આવે પણ જ્યારે ટીપુ નીચે આવે ત્યારે વિરુદ્ધ દિશામાં શું લાગે તો કે વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગે હવે અવરોધક બળ તરીકે કોણ હોય જનરલી હવા હોય જ્યારે ટીપુ નીચે આવે ત્યારે વિરુદ્ધ દિશામાં અવરોધક બળ તરીકે કોણ લાગે તો કે હવા દ્વારા બળ લાગે આગળ જુઓ અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય ટીપાની ઝડપ નીચે તરફ વી હોય તો જેટલો વેગ હશે ટીપાનો એટલું અવરોધક બળ વધારે હોય કેમ કે જે અવરોધક બળ એફઆર છે એ કોના સમપ્રમાણમાં હોય ટીપાના વેગના સમપ્રમાણમાં જેમ ટીપાનો વેગ નીચે તરફ વધુ હશે એમ અવરોધક બળ પણ કેવું હશે વધુ હશે આગળ જોઈએ જે સામાન્ય રીતે જાણી શકાતું નથી ધારો કે એક ગ્રામ દળનું એક ટીપું એક કિલોમીટર ઊંચાઈએથી પડે છે બરાબર તમને ટીપાનું દળ આપી દીધું એમ બરાબર એક ગ્રામ તો કિલોગ્રામમાં કેટલા થશે દસની માઇનસ ત્રણ ઘાત કેજી થશે કેટલી ઊંચાઈએથી પડે છે એક કિલોમીટર તો એચ બરાબર એક કિલોમીટર એટલે કેટલા થયા દસ ની ત્રણ ઘાત મીટર થયું સૌથી પહેલા તે જમીન પર પચાસ મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે એટલે અંતિમ વેગ આપી દીધો વી બરાબર પચાસ મીટર પર સેકન્ડ એટલે જ્યારે આ ટીપું જમીન પર આવશે તો જમીન પર જ્યારે સ્પર્શ છે ને આ ટીપું ત્યારે એનો વેગ કેટલો હશે પચાસ મીટર પર સેકન્ડ તો સૌથી પહેલા તમને શું શોધવાનું કીધું છે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે બળ વડે કેટલું કાર્ય થયું હશે બરાબર છે તો તમે વિચારો કે ટીપુ જમીનથી કેટલી ઊંચાઈએ છે એચ ઊંચાઈએ છે કયા બળની અસર હેઠળ તમારે કાર્ય શોધવાનું છે ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળ તરીકે અહીંયા આપણે લઈ લઈએ એમજી કેમ કે એમજી બળની અસર હેઠળ ટીપું નીચે આવશે તો ટીપા ઉપર કયું બળ લાગે છે તો કે બળ એમજી કેટલું સ્થાનાંતર કરે છે એચ જેટલું તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા તો કાર્ય તો wg = સદિશ f * સદિશ d બળ કેટલું લાગે છે mg જેટલું સ્થાનાંતર કેટલું થાય છે h જેટલું સદિશમાંથી અદિશમાં જઈએ તો શું આવશે cos θ હવે જે દિશામાં સ્થાનાંતર થાય છે એ દિશામાં બળ mg લાગે છે θ શું આવશે 0 તો wg બરાબર શું આવશે mg h ચલો એમની વેલ્યુ છે આપણી જોડે દસ ની માઇનસ ત્રણ ઘાત હવે જીની વેલ્યુ કેટલી લેવાની કીધી છે તમને તો દસ અને એચની વેલ્યુ છે દસ ની ત્રણ ઘાત તો દસ ની માઇનસ ત્રણ પ્લસ ત્રણ તો ડબલ્યુ જી બરાબર શું થશે દસ જૂલ થઈ જશે એકદમ ઈઝી બરાબર છે ચલો આગળ જોઈએ હવે એમાં ને એમાં હવે તમને શું કીધું છે તો અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય એટલે તમારે શોધવાનું છે ડબલ્યુ આર હવે આપણે અહીંયા શું કરીશું કાર્ય ઉર્જા પ્રમેય વાપરીશું કાર્ય ઉર્જા પ્રમેય તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બરાબર છે હવે અહીંયા ડબલ્યુ એટલે આપણે શું લઈશું પરિણામી કાર્ય પરિણામી કાર્ય એટલે એક કાર્ય થાય છે વજન બળ એમચી વડે બીજું કાર્ય થશે અવરોધક બળ વડે તો હું આવું લખી શકું ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ જી વત્તા ડબલ્યુ આર ડબલ્યુ ને હું કરતા બનાવી દઉં તો ડબલ્યુ આર બરાબર ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ જી ડેલ્ટા કે એટલે શું આવે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક વીઝીરો બરાબર ઝીરો તો પ્રારંભિક ગતિ ઊર્જા શું થશે ઝીરો તો કે માઇનસ ઝીરો માઇનસ ચલો કે એટલે અંતિમ ગતિ ઊર્જા તો અંતિમ વેગ તો છે ને તો વન બાય ટુ એમ વી સ્ક્વેર માઇનસ ડબલ્યુ ચલો વન બાય ટુ એમની વેલ્યુ છે આપણી જોડે દસની માઇનસ ત્રણ કાર વીની વેલ્યુ છે કેટલી પચાસ અને એનો સ્ક્વેર માઇનસ ડબલ્યુ છે આપણી જોડે દસ તો હવે શું કરીશું આપણે પચાસ નો વર્ગ તો પચાસ ગુણ્યા પચાસ ભાગ્યા બે કરીશું એટલે કેટલા આવશે પચાસ ગુણ્યા દસની ની માઇનસ ત્રણ માઇનસ દસ એક બે ને ત્રણ એટલે એક પોઈન્ટ માઇનસ દસ એટલે ડબલ્યુ આર બરાબર શું થશે તો જોઈએ એક પોઈન્ટ માઇનસ દસ એટલે આપણને મળશે માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર બરાબર તો અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું મળશે પંચોતેર કેમ માઇનસમાં આવ્યું કેમ કે ટીપું જાય છે નીચે અને આજે અવરોધક બળ લાગે છે વિરુદ્ધ દિશામાં બરાબર છે અવરોધક બળ લાગે છે વિરુદ્ધ દિશામાં તો થતું કાર્ય કેવું આવવાનું માઇનસ જ આવવાનું તો એકદમ ઈઝી જોઈ લઈએ આગળ દાખલો બીજો